પોલીસના જણાવ્યા પ્રમાણે અપડેટ માટે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહ્યું હતું ત્યાર પછી જેવી કાંબલીએ એપ ડાઉનલોડ કરી એવું તાત્કાલિક મોબાઈલ રિમોટ મોડ પર જતો રહ્યો અને સાયબર ઠગ પાસે કાંબલીના બેંકના તમામ ડેટા પહોંચી ગયા હતા આ દરમિયાન તેને વન ટાઈમ પાસવર્ડ પણ આવ્યો હતો ત્યાર પછી લાખ રૂપિયા ઉપાડી લીધા હતા પણ કરી પોતાનું અકાઉન્ટ લોક કરાવી દીધું હતું પોલીસ અધિકારી ના જણાવ્યા પ્રમાણે આ કેસ ની તપાસ શરૂ કરી દેવાઈ છે અત્યારે પોલીસ બેંક સાથે સંપર્ક કરી તેમના અકાઉન્ટ માંથી કોને અને ક્યારે પૈસા ઉપાડ્યા તથા તે કયા બેંકમાં ટ્રાન્સફર થયા જાણકારી મેળવી રહી છે